ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં અંગ્રેજી વિષયમાં યુનિટ ફાઇવ ફિફ્થ ઓફ ધ સિક્સ્થ વિશે અભ્યાસ કરીએ અહીંયા તમારે કાડીના નંબર અને ઓડીના નંબર વિશે શીખીએ થોડું કે કાઢીના નંબર એટલે ક્રમવાચક સંખ્યા એટલે કે વન હોય ટુ હોય થ્રી હોય ફોર હોય એ બધા કાડીના નંબર કહેવાય એટલે કે સંખ્યા હોય અંકમાં દર્શાવેલ હોય જ્યારે ઓડિનલ નંબરમાં એટલે કે ક્રમવાચક સંખ્યા એટલે કે વન હોય અને ફર્સ્ટ કહેવાય સેકન્ડ કહેવાય થર્ડ કહેવાય એ બધા ઓર્ડિનલ નંબર એટલે કે ક્રમવાચક કહેવાય ક્રમમાં હોય કે પ્રથમ દ્વિતીય તૃતીય એ રીતે એ ઓર્ડરમાં દર્શાવેલા હોય એટલે અહીંયા ફિફ્થ ઓફ ધ સિક્સ એટલે કે ફિફ્થ આ તમારો ઓર્ડિનલ નંબર છે એટલે કે ક્રમવાચક સંખ્યા છે એને આપણે કાર્ડિનલ નંબરમાં લખીએ તો ફાઇવ કહેવાય અને સિક્સનું શું થાય સિક્સ થાય તો અહીંયા આપણે પાઠમાં જોઈએ એક્ટિવિટી વન રિસાઈડ ધ પોઈમ અહીંયા પોઈમ એક આપી છે જોઈએ આપણે હિયર કમ્સ મિસ દાસ ટુ ચેક હર ક્લાસ હિયર એટલે અહીં કમ્સ એટલે કે આવવું અને મિસ દાસ અહીંયા એમએસ લખેલું છે મિસ એટલે કુમારી દાસ અહીંયા તેમનો પોતાનો ક્લાસ ચેક કરવા આવે છે ફર્સ્ટ ઇઝ ટોમ હુ ઇઝ સેન્ટ બાય હિઝ મોમ ફર્સ્ટ એ ઓડિઝન નંબર છે એટલે કે પ્રથમ એટલે કે પહેલો પ્રથમ કહીએ તોય ચાલે અને પહેલો કહીએ તોય ચાલે કે પહેલો જે છે એ ટોમ છે હું અહીંયા હું એટલે કોણ કોણને પણ શું થશે જે થશે કે જે સેન્ટ સેન્ટ એટલે મોકલવું એ સેન્ટનું ભૂતકાળનું રૂપ છે બાય હિઝ સ્મો બાય એટલે દ્વારા કે તેની મમ્મી દ્વારા તેને મોકલવામાં આવેલો છે સેકન્ડ ઇઝ ટીના હુઝ બેસ્ટ ફ્રેન્ડ ઇઝ મીના બીજી જે છે એ ટીના છે હુઝ એટલે કે જેની અહીંયા હુઝ એટલે કોનો કોની નહીં પણ શું થશે જેનો જેની બેસ્ટ ફ્રેન્ડ ઇઝ મીના એટલે કે બીજા નંબર પર ટીના છે કે જેની ખાસ મિત્ર કોણ છે મીના છે થર્ડ ફોર્થ એન્ડ ફિફ્થ આર ટ્રિપ્લેટ્સ ઓફ મિસ્ટર નાથ એટલે કે ત્રીજો ચોથો અને પાંચમો એ ટ્રિપ્લેટ્સ ટ્રિપ્લેટ્સ એટલે ત્રણ જોડવા હોય એને ટ્રિપ્લેટ્સ કહેવાય ત્રણ જોડવા બાળકો હોય એને ટ્રીપ્લેટ્સ કહેવાય ટ્વીન્સ કોને કહેવાય કે બે જોડવા બાળકો એને ક્વિન્સ કહેવાય અહીંયા ટ્રીપ્લેટ્સ છે એટલે કે ત્રીજો ચોથો અને પાંચમો એ ત્રણ જોડવા બાળકો કોના છે મિસ્ટર નાથના એટલે કે શ્રીમાન નાથના ત્રીજો ચોથો અને પાંચમો એ ત્રણ જોડવા બાળકો મિસ્ટર નાથના છે સિક્સ્થ ઇઝ મેરી હુ લુક્સ લાઈક અ ફેરી સિક્સ ઇઝ મેરી હુ લુક્સ લાઈક અ ફેરી અહીંયા છઠ્ઠી છે એ મેરી છે કે જે કેવી ફેરી એટલે સુંદર દેખાય છે સેવન્થ ઇઝ અમિત હુ લુક્સ ક્વાઇટ સ્વીટ જે સાતમો છે એ અમિત છે કે જે ક્વાઇટ સ્વીટ એ પણ સુંદર લાગે છે એથ એન્ડ નાઇન્થ આર બિઝી ઇન અ ફાઇટ જે આઠમો અને નવમો છે એ સેમાં બિઝી છે બિઝી એટલે વ્યસ્ત કામમાં નથી વ્યસ્ત કામમાં જ વ્યસ્ત અને બીઝી કહેવાય પણ અહીંયા એમાં વ્યસ્ત છે કે ફાઇટમાં એટલે કે ઝઘડવામાં બંને ફાઇટમાં વ્યસ્ત છે એન્ડ ટેન્થ ઇઝ જાસ્મિન હુ ધ લાઈન અને જે દસમો છે દસમો કોણ છે જાસ્મિન છે કે હું કે જે અહીંયા હું એટલે કોણ નહીં પણ શું થશે જે કમ્પ્લીટ્સ ધ લાઈન એટલે કે લાઈનને કમ્પ્લીટ કરે છે એટલે અહીંયા તમારે જુઓ પોઈમાં શું શીખવાનું છે તમારી ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ સેવન્થ એથ નાઇન્થ અને ટેન્થ એટલે અહીંયા તમારે એકથી દસ નંબર કાર્ડિનલ નંબર અને ઓર્ડિનલ નંબર એટલે કે ઓર્ડિનલ નંબર અહીંયા આપેલા છે એટલે કે પહેલો બીજો ત્રીજો ચોથો એ બધા ઓડીના નંબર થાય અને કાર્ડિનલ નંબરમાં વન ટુ થ્રી વન થ્રી ટેન આપણે કરીએ એ કાર્ડિનલ નંબર કહેવાય અહીંયા તમારે ઓડીના નંબર આપેલા છે એ જ રીતે અહીંયા બી એક્સરસાઇઝ જોઈએ કે સ્ટડી ધ એક્ઝામ્પલ રાઈટ નેમ્સ બેઝ ઓન ધ રાઇમ ઉપર કવિતાના આધારે તમારે અહીંયા ફર્સ્ટ નંબર પણ કોણ હતું સેકન્ડ નંબર પણ કોણ હતું એના નામ તમારે અહીંયા લખવાના છે તો ફર્સ્ટ નંબર અહીંયા આપ્યો છે તો અહીંયા ટોમ આવશે પછી એટ છે તો એટમાં કોણ હતું આપણે કવિતામાં જોઈએ તો એટમાં નામ આપેલા નથી એટલે અહીંયા આપણે નામ લખીશું નહીં ટેન્થમાં કોણ હતું તો ટેન્થમાં અહીંયા જાસ્મિન છે એટલે આપણે અહીંયા શું નામ લખીશું જાસ્મિન અહીંયા નીના અને નાથ આપેલું છે પછી સિક્સ્થ તો સિક્સ્થ પર મેરી હતું એટલે અહીંયા મેરીનું નામ લખીશું આપણે સેવન તો સેવન્થમાં કોણ હતું અમિત તો અહીંયા આપણે અમિતનું નામ લખીશું હવે ટીના અને નાથ તુષાર અને નાથ આપેલું છે સેકન્ડ તો સેકન્ડ નંબર પર ટીના હતી તો અહીંયા આપણે ટીનાનું નામ લખીશું અને નાઇન્થમાં અહીંયા સેકન્ડ નંબર આપેલો છે તો સેકન્ડ નંબરમાં કોણ છે ટીના છે તો ટીના લખીશું અને નાઇન્થમાં નાઇન્થ નંબરમાં નામ જોઈએ આપણે કવિતામાં કોનું આપેલું છે તો નાઇન્થમાં પણ નામ આપેલું નથી તો આપણે ત્યાં નામ લખીશું નહીં આગળ આપણે પાઠમાં જોઈએ એક્ટિવિટી ફાઈવ રીડ ધ સ્ટોરી અહીંયા એક સ્ટોરી બહુ સરસ વાર્તા આપી છે આપણે જોઈએ હન્ટર ઓર હન્ટેડ એટલે કે શિકારી અથવા સિકાર અહીંયા બહુ સરસ વાર્તા છે ચાર મિત્રોની વાત આપી છે ચાર મિત્રો ખાસ મિત્રો હોય છે અને રોજ મળતા હોય છે એક દિવસ એક મિત્ર મિસ થાય છે તો એને ચાર મિત્રો કેવી રીતે શોધે છે અને એને શિકારીની જાળમાંથી બચાવે છે એ વિશે સ્ટોરી છે ધેર વોઝ અ બ્યુટિફુલ લેક ઇન અ ફોરેસ્ટ બ્યુટિફુલ એટલે સુંદર બ્યુટિફુલનું વિરોધી થશે અગ્લી જંગલમાં ફોરેસ્ટ એટલે જંગલ કે જંગલમાં એક સુંદર તળાવ લેક એટલે સરોવર એટલે કે જંગલમાં એક સુંદર તળાવ હતું ફોર ફ્રેન્ડ્સ અડીયર અ ક્રો અ માઉસ એન્ડ ટર્ટલ લીવ ધેર ચાર મિત્રો એટલે કે હરણ કાગડો ઉંદર અને કાચવો ડીયર એટલે હરણ ક્રો એટલે કાગડો માઉસ એટલે ઉંદર અને ટર્ટલ એટલે કાચવો આ ચાર મિત્રો ધેર એટલે ત્યાં લીવ એટલે રહેવું ભૂતકાળનું રૂપ છે કે ત્યાં રહેતા હતા મીટ નિયર ધ લેક મીટ એ મીઠનું ભૂતકાળનું રોગ છે એટલે કે મળવું નિયર એટલે નજીક નિયર નો વિરોધી થાય ફા એટલે કે દૂર સરોવરની નજીક રોજ તેઓ મળતા હતા મેટ વન ડે બટ ધ ડિયર વોઝ મિસિંગ રોજની જેમ તેઓ એક દિવસ મળ્યા પરંતુ બટ એટલે પરંતુ ધ ડીયર વોઝ મિસિંગ વોઝ મિસિંગ વોઝ મિસિંગ એટલે કે વસ પ્લસ આયનજી વાળું ક્રિયાપદ છે એટલે કે આ ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે વસ પ્લસ આયનજી વાળું હોય એટલે કે ચાલુ ભૂતકાનું રૂપ થાય એટલે કે તે આવ્યું નહોતું બધા ભેગા મળ્યા ખરા એક દિવસ પરંતુ ત્યાં પેલું હરણ આવ્યું નહીં માઉસ ઉંદર એકલ ફ્રેન્ડ્સ વેર ઇઝ અવર ડિયર ડિયર જો અહીંયા આ ડિયર અને આ ડિયર બંનેનો ઉચ્ચાર સરખો છે પણ સ્પેલિંગ જુઓ આ ડિયર અને આ ડિયર આ ડિયર એટલે વ્હાલુ અને આ ડિયર એટલે હરણ છે કે મિત્રો વેર એટલે ક્યાં કે આપણું જે વ્હાલુ હરણ છે એ ક્યાં છે ક્રોસેસ ડોન્ટ વરી સી વિલ બી હિયર સોન એટલે કાગડો કે છે કે ચિંતા કરશો નહીં સી વિલ બી હિયર સોન તે જલ્દીથી અહીંયા આવી જશે એ શું સૂચવે છે ટુ બી નું ભવિષ્યકાર રૂપ છે વ્હીલ એટલે કે સૂચવે છે કે તે સૂન એટલે જલ્દી હિયર એટલે અહીં હિયર થાય એટલે કે તે જલ્દી આવી જશે ટર્ટલ સી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ સી મે બી ઇન ટ્રબલ ટુડે એટલે કાચવો કે છે ઓલવેઝ એટલે હંમેશા તે હંમેશા સમયસર આવી જાય છે સી મે બી એટલે કે કદાચ ભવિષ્યકાર સૂચવે છે સી મે બી ઇન ટ્રબલ ટુડે કે આજે કદાચ એ મુશ્કેલીમાં હશે જો કાચબો એવું વિચારશે કદાચ આજે મુશ્કેલીમાં હશે માઉસ સીઝ આઈ થિંક યુ આર રાઇટ ઇટ્સ ટુ લેટ સી મે બી ઇન ટ્રબલ ઉંદર શું કહે છે કે હું વિચારું છું તું સાચું કહે છે ઇટ્સ ટુ લેટ એટલે ઘણું મોડું છે આજે સી મે બી ઇન ટ્રબલ તે કદાચ આજે મુશ્કેલીમાં જ હશે છે કે તું સાચું કે છે ક્રોસિસ વેલ ડોન્ટ વરી એટલે કે સારું ચિંતા ના કરશું આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ એટલે કે હું જંગલમાં ઊંચે ઉડી શકું છું જો કેન એબિલિટી સૂચવે છે કોઈ પણ ક્રિયા આપણે કરી શકતા હોય ત્યારે કેનનો ઉપયોગ થાય છે એટલે કે હું જંગલમાં ઊંચે ઉડી શકું છું આઈ વિલ ફાઇન્ડ હર આઉટ હું તેને શોધી કાઢીશ ફાઇન એટલે શોધી કાઢું આ ભવિષ્યકાળ શું છે કે આઈ વિલ ફાઇન હર આઉ એટલે કે હું તેને શોધી કાઢીશ ટર્ટલ સેસ શું કે છે ટલ ઇન્ફોર્મ ઇન્ફોમસ એઝ સુન એઝ યુ લોકેટ હર કાચવો કહે છે કે ભાઈ તું અમને એઝ સુન એઝ એટલે કે જેટલું બને તેટલું જલ્દી અમને તે ક્યાં છે એની માહિતી અમને આપજે ક્રોસે ક્રો શું છે સર્ટનલી આઈ વિલ ક્રો કે છે આપીશ ધ ક્રો ફ્લુ ઓવર ધ ફોરેસ્ટ હી હર્ડ ધિયર્સ વોઇસ એટલે એટલો કાગડો જંગલમાં ઊંચે ઉડવા લાગ્યો ઉડ્યો ફ્લુ એ ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે ઊંચે ઉડ્યો હી હળ સાંભળ્યું સાંભળ્યું અને હળ એ પણ હિયરનું ભૂતકાળનું રૂપ છે હી હર્લ્ડ ધ ડીયર'સ વોઇસ તેણે હરણનો અવાજ સાંભળ્યો ડીયર સેઝ હેલ્પ હેલ્પ કેન સમવન હિયર મી ડીયર શું કહે છે મદદ કરો મદદ કરો એમ કોઈ મને સાંભળી શકે છે સમવન એટલે કોઈક હિયર એટલે સાંભળો મી એટલે મને કોઈ મને સાંભળી શકે છે આઈ એમ ટ્રેપ હું જાળમાં છું આઈ કેનટ ફ્રી માય સેલ્ફ શું કહે છે કે હું મારી જાતે ફ્રી થઈ શકતો નથી પ્લીઝ હેલ્પ મહેરબાની કરીને મને મદદ કરો ધ ક્રો હર્ડ ધિયર્સ ક્રાઇસ હી કેમ ડાઉન પેલા કાગડાએ હરણનો ક્રાઇસ એટલે એનો અવાજ હરણનો અવાજ સાંભળ્યો હિ હર્ડ આવ્યું હિયનો ભૂતકાળ એટલે કે સાંભળ્યો કાગડાએ હરણનો અવાજ સાંભળ્યો હી કેમ ડાઉન ડાઉન એટલે નીચે એનો વિરોધી થશે અપ કેમ એ કમનું ભૂતકાળનું રૂપ છે એટલે આવું તે પેલા હરણનો અવાજ સાંભળ્યો એટલે કાગડું શું કર્યું

એક સિકારીએ જાડમાં ફસાવ્યો ફ્રેન્ડ્સ અબાઉટ યુ આઈ વિલ અહીંયા જુઓ શોર્ટ ફોન છે આઈ વિલ નો એટલે કે આઈ વિલ બોલાય ટેલ એટલે કેવું કે હું આપણા મિત્રોને તારા વિશે કહીશ વી વિલ ડુ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ શું કે છે કે હું અમે વી વિલ એટલે કરવું સમથિંગ એટલે કંઈક કે હું અમે કંઈક તારા માટે કરીશું અને સેવ એટલે તને આ એટલે કે શિકારીની જાળમાંથી તને ક્રો હરિટલી ફ્લ્યુ બેક એન્ડ ઇન્ફોર્મ ફ્રેન્ડ્સ અબાઉટ ડિયર્સ કન્ડિશન પેલો કાગડો હરીટલી એટલે ઝડપથી પાછો ઉડ્યો બેક એટલે પાછો ફ્લ્યુ એ ફ્લાયનું પાછું ભૂતકાળનું રૂપ છે એટલે કે ફરીથી એ પાછો ઉડ્યો એન્ડ ઇન્ફોર્મ ધ ફ્રેન્ડ્સ અબાઉટ ડિયર્સ કન્ડિશન અને હરણની જે સ્થિતિ હતી એ સ્થિતિ વિશે એમના મિત્રોને એણે જાણ કરી ટર્ટલ ઓ માય ગોડ હાઉ કેન વી સેવ હર કાચવો વિચારમાં પડી ગયો હરે ભગવાન હાઉ કેન વી સેવ હર એટલે કે આપણે તેને કેવી રીતે બચાવી શકીશું માઉસ સેઝ આઈ હેવ એન આઈડિયા ઉંદર શું કે છે કે મારી પાસે એક વિચાર છે આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ શું કહે છે ઉંદર કે હું ત્યાં જઈશ આઈ વિલ ગો ધેર અહીંયા આઈ વિલનું શોર્ટ ફોર્મ છે એટલે કે આઈ વિલ ગો ધેર હું ત્યાં જઈશ અને કટ એટલે કાપવું હું પેલી જાડીને ઝાડ છે કાપી નાખીશ ક્રોસેસ ડેટ્સ ગ્રેટ ખૂબ સરસ એન્ડ આઈ કેન ટેક યુ ધેર

લઈ જઈ શકીશ ના મારા નાના મિત્રો કમોણ આવો એમ આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બેગ એટલે કે માઉસને કહે છે કે હું તને મારી ચાંચમાં હોલ્ડિંગ એટલે પકડું મીક એટલે ચાંચ આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બે એટલે કે મારી ચાંચમાં તને પકડીને ત્યાં લઈ જઈશ ટર્ટલ સેઝ આઈ આઈ કુડ ડૂ સમથિંગ જો કાચબો શું કહે છે કે મારી ઈચ્છા છે હું કંઈક કરી શકું એમ આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ હું પણ તેને મદદરૂપ બનવા માગું છું સ્લોલી એન્ડ સ્ટેડીલી ધીમેથી અને એકદમ સ્થિર ગતિ આઈ વિલ રીચ દે હું ત્યાં પહોંચીશ વ્હીલ રી જો ભવિષ્યકાળ છે વિલ પ્લસ ક્રિયાપદનું રૂપ એટલે કે ભવિષ્યકાળ સૂચવે છે હું આ રીતે ધીરે અને એકદમ ધીમી ગતિથી હું ત્યાં પહોંચીશ આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ હું મારા મિત્રને મદદ કરીશ વિદ નો ટાઈમ થોડાક જ સમયમાં ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ ધ પ્લેસ એટલે કાગડો અને પેલો ઉંદર એ જગ્યાએ પહોંચી ગયા ધે સો ધ ટ્રેપ ડિયર અને તેમણે સો એ સીનું ભૂતકાળનું રૂપ છે ટ્રેપ ડિયર એટલે કે પેલા હરણને જાડમાં જોયું ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટેડ ટુ કટ ધ નીટ અને ઉંદરે એ જ વખતે પેલું જે ઝાડ હતી એને કાપવાનું શરૂ કરી દીધું ક્રોસેસ ઇન અ લો વોઇસ એકદમ ધીમા અવાજે હે બી કેરફુલ એટલે કે સાવચેતીપૂર્વક ધ્યાનથી સી ધ ઇઝ ઇઝ કમિંગ કમિંગ જો હોય પ્લસ ક્રિયાપદ હોય એ ચાલુ વર્તમાન રૂપ છે એટલે કે સ્વીકારી આવી રહ્યો છે હાઈટ યોર સેલ્ફ હાઈટ એટલે સંતાવ તમારી જાતને સંતાવી દો જો કાગડો અધર હતો એટલે કાગડો દેખાનો નહોતો પણ ઉંદર એ પેલી નેટ કાપતો તો એટલે એ લોકો આગળ ઈશારો કરે છે સાવચેત કરે છે કે ભાઈ શિકારી આવી રહ્યો છે તમે તમારી જાતને સંતાડી દો એવરી વન હીડ સેલ્સ ક્વિકલી હીડ એ હૈડનું ભૂતકાળનું રૂપ છે સંતાવું ઝડપથી પેલા લોકો ક્વિકલી એટલે ઝડપથી ઝડપથી બધા જ સંતાવી ગયા દે નોટ ધ ટર્ટલ ક્રાઉલિંગ સ્ટોરી તેઓએ જોયું કે પેલો કાચવો છે એ ધીમે ધીમે ત્યાં રહ્યો આવી રહ્યો હતો

એટલે શિકારી એને જોઈ જાય છે એટલે શું કહે છે પરંતુ આઈ કેન સી યુ હું તને જોઈ શકું છું નાના પ્રાણી ધ હન્ટર કોટ ધ આ શિકારી એ રૂપ એટલે કે શિકારીએ પેલા કાચબાને પકડ્યું ધેન હી લુક ફોર ધ ડીયર અને પછી લુક ફોર એટલે એની શોધમાં પછી એણે હરણની શોધ કરી હન્ટર સેઝ વેર ઇઝ ધ ડિયર ઇવન માય નેટ ઇઝ ટોન જો શિકારી શું કહે છે કે હરણ ક્યાં છે અને મારી નેટ પણ ટોન એટલે ફાટી ગઈ છે એમ તૂટલી છે ફાટી ગયેલી છે He put ધ turtle ઇન his શેક શેક એટલે કોથળો એણે પેલા કાચવાને શેમાં મૂકી દીધો પહેલાં કોથળામાં મૂકી દીધો એન્ડ કેરીડ ઇટ ઓફ અને એને લઈને ચાલવા લાગ્યો ઓલ ધ ફ્રેન્ડ્સ કેમ આઉટ ફ્રોમ ધેર hiding પ્લેસ પેલો ચાલી ગયો કોથળામાં લઈને એટલે એનો મિત્ર પેલો

કે આપણે એક મિત્રને બચાવ્યો અને એક ગુમાવ્યો લોસ્ટ એટલે ગુમાવવું ક્રોસ વોટ વિલ વી ડુ નાવ હવે આપણે શું કરીશું હાઉ કેન વી સેવ હિમ હવે આપણે તેને કેવી રીતે બચાવી શકીશું દે વેર ઓલ સેડ એન્ડ સ્પીચલેસ બધા ચૂપ થઈ ગયા અને દુઃખી થઈ ગયા ડિયર સેસ હે ડોન્ટ વરી લેટ્સ મૂવ ચાલો જોઈએ આઈ હેવ અ વન્ડરફુલ આઈડિયા મારી પાસે એક અદભુત વિચાર છે આઈ વિલ ડાઉન

ચેસ મી એટલે પીછો કરો એટલે કે શિકારી મારો પીછો કરશે અવર ફ્રેન્ડ્સ માઉસ કેન ડૂ ધ રેસ્ટ ડ્યુરિંગ ધેટ ટાઈમ અને આપણો મિત્ર જે ઉંદર છે તે સમયે તેનું કામ તે કરી શકશે ક્રોસેસ બટ ધીસ કેન બી ડેન્જરસ કાગડું શું કે છે પણ આ બહુ ખતરારૂપ છે બની શકે છે ડિયર સેઝ ડોન્ટ વરી આઈ વિલ બી કેરફુલ શું કે છે ચિંતા ના કરશો હું ખૂબ જ સાવચેતી રાખીશ ધ ડીયર લે ડાઉન એટલે પેલું હરણ ત્યાં પડી ગયું વેન ધ હન્ટર કેમ ડેટ વે જ્યારે રસ્તામાં પેલું શિકારી આવ્યો ધ ડીયર સ્ટાર્ટેડ રનિંગ શિકારી આવતા જોયો એટલે પેલા હરણે શું કર્યું ઊભો થઈને દોડ્યું ધ હન્ટર થ્રુ ધ સ્ટે એટલે કે હન્ટર થ્રુ એટલે થ્રોનું ભૂતકાળનું રૂપ છે એટલે કે ફેંક્યું પેલા શિકારીએ પેલો કોથળો ફેંક્યો એન્ડ રેન આફ્ટર ધ ડીયર અને પેલા હરણ પાછળ દોડ્યો રેન એ રણનું ભૂતકાળનું રૂપ છે કે દોડ્યું આફ્ટર એટલે પાછળ હરણની પાછળ દોડ્યું વિધિન નો ટાઈમ ધ માઉસ કટ અ હોલ અને થોડા સમયમાં પેલા ઉંદરે પેલા કોથળા હોલ અ સેક એટલે કે પેલા કોથળામાં કાણું પાડ્યું ઇન ધ સેક એન્ડ ધ ટર્ટલ કેમ આઉટ માઉસે શું કર્યું પેલા કોથળામાં હોલ એટલે કાણું પાડી દીધું અને પેલો જે કાચબો હતો એ બહાર આવી ગયો ધ ડિયર હીડ હર સેલ્ફ ઇન અ બુસ બુસ એટલે જાડી પેલું હરણ જે દોડતું હતું હીડ એટલે સંતાઓ પોતાની જાતને એક જાડીમાં સંતાઈ ગયું ધ હંટર થોટ થોટ એ થિંકનું ભૂતકાળનું છે શિકારીએ વિચાર્યું અ સ્મોલ ટર્ટલ ઇન હેન્ડ ઇઝ બેટર ધેન અ બિગ ડિયર ઇન ધ બુસ શું વિચાર છે કે જે એક નાનો કાચવો એ મારા હાથમાં એક સારો હતો એના કરતાં કોના કરતાં બિગ ડિયર ઇન અ બુસ એટલે કે મોટા હરણ જે જાડીમાં સંતાયેલું હરણ છે તેના કરતાં એક નાનો કાચવો એ મારા હાથમાં સારો છે એવું વિચાર્યું એણે બટ વેન હી કેમ બેક પણ જ્યારે તે પાછો આવ્યો હી સો ધેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ સે આવું એણે વિચાર્યું કે ભાઈ મોટા હરણ કરતાં પેલો જે નાનો કાચવો જે મારા હાથમાં છે એ સારો છે પણ જ્યારે પાછો આવ્યો તેણે જોયું ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ સે એટલે કે કોથળામાં કાચવો હતો નહીં હન્ટર સેઝ અલ્લાસ આઈ હેવ લોસ્ટ ઓફ ધ પ્રે ટુડે પ્રે એટલે શિકાર શું કહે છે પેલો દુઃખીથી દુઃખભરો શબ્દ બોલે છે કે મેં આજે બંને પ્રે એટલે શિકાર ગુમાવ્યા બંને શિકાર ઘુમાવ્યા ધ ડિયર એન્ડ ધ ટર્ટલ એટલે કે હરણ અને કાચબો હાઉ ફુલિસાયમ હું કેટલો મોર્ગ છું ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે આજે હું તેમનો શિકાર બન્યો ધ ફ્રેન્ડ્સ રિજોઇસ ધેર વિક્ટરી અને પેલા બધા મિત્રોએ એમની ખુશીમાં એમણે આનંદ મનાયો બી એક્સરસાઇઝ જોઈએ આપણે રાઇટ ડાઉન ધ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી ડેટ સ્ટાર્ટ વિથ ડબલ્યુ એટલે કે ડબલ્યુથી શરૂ થતા હોય એવા શબ્દ આપણે અહીંયા લખવાના છે પહેલો શબ્દ છે અહીંયા જેટલા ખાના છે એટલા ખાનામાં અક્ષર તમારા લેટર પૂરા થવા જોઈએ એનાથી ખાનું બાકી ના રહેવું જોઈએ કે વધુ ના જોઈએ તો પહેલો શબ્દ થશે વન્ડરફુલ સ્ટોરીમાંથી જ આપણે શોધવાના છે પહેલો શબ્દ છે વન્ડરફુલ બીજો છે વેર વિધિન વેલ્ડન વોટ વી વરી અને વોસ બધા જ ખાનામાં કમ્પ્લીટ સ્પેલિંગ આવી જાય છે એવા સ્પેલિંગ તમારે શોધવાના છે બીજું છે હૂ ડીડ વોટ કોણે શું કર્યું અહીંયા ક્રિયા આપેલી છે અને કોણે શું કર્યું તે તમારે અહીંયા લખવાનું છે એક્શન છે અને કેરેક્ટર છે કયા પાત્રએ શું કર્યું ક્રાવલિંગ ક્રાવલિંગ એટલે સરવડવું તો કોણ સરવડતું હતું ટર્ટલ ફ્લાઈંગ તો કેરેક્ટર આવશે ક્રો થ્રોઈંગ કોણે ફેંક્યું તો હન્ટરે ઇન્ફોર્મિંગ કોણે ઇન્ફોર્મ કર્યું તો ક્રોએ કટિંગ તો માઉસ કોણે કટ કર્યું તો માઉસે કટ હાઈડિંગ કોણ સંતાઈ ગયું તો ડિયર અને માઉસ બીજું છે ચેસિંગ કોણે પીછો કર્યો તો હન્ટરે પેલા હરણનો પીછો કરેલો તે એટલે હન્ટર આવશે પછી કોણ જોઈ ક્રો ટર્ટલ અને એ ત્રણેય મિત્રો પેલા હરણની ટર્ણની જોઈ રહ્યા આગળ ડી એક્સરસાઇઝ જોઈએ અહીંયા ટ્રુ અને ફોલ્સ તમારે અહીંયા ખાનામાં લખવાના છે પહેલું વાક્ય છે ધ ક્રો એન્ડ ધ ડીયર વેર રિલેટિવ્સ એટલે કે કાગડો અને હરણ રિલેટિવ્સ એટલે સગા સંબંધી હતા તો નો તો શું આવશે રોંગ ધ હન્ટર એટ ધ ટર્ટર એટલે કે શિકારીએ કાચબાને કાઢો તો ખોટું આવશે ધ ક્રો લોકેટેડ ધ ડીયર તો કાગડો એને શોધી લાવ્યો તો કે હરણ ક્યાં છે તો સાચું આવશે ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર ખોટું આવશે ધ ટર્ટલ રેન ફાસ્ટ ટુ સે ધ ડીયર કાચબો ફાસ્ટ દોડી શકે ના દોડી શકે તો આ વાક્ય ખોટું અ કિંગ ટ્રેપ ધ ડીયર રાજાએ ડીયરને પકડ્યો હતું ના તો ખોટું આવશે ધ ક્રો સેવ ધ ટટ ખોટું કાગડાએ એ ટ્રેન નતો બચાવ્યો પણ કોણે બચાવ્યો તો માવશે ધ ડીયર રેન ઇન ધ બુશ હરણ જડીમાં દોડ્યું તો સાચું આવશે અહીંયા ખાનામાં એક ખોટું અને ખરું આપેલું છે એ વાક્ય તમારે જાતે પાઠમાંથી શોધી અને લખવાનું છે આગળ આપ્યા છે આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જવાબ તમારે અહીંયા આપવાના છે પહેલો પ્રશ્ન છે રાઇટ ડાઉન ધ નેમ્સ ઓફ મેઇન કેરેક્ટર્સ ઓફ ધ સ્ટોરી તો અહીંયા પહેલાનો આન્સર થશે સ્ટોરીમાં જેટલા પાત્ર છે એના નામ લખવાના છે અ ડિયર માઉસ ક્રો ટર્ટલ અને હન્ટર હુ વેર ગુડ ફ્રેન્ડ્સ મિત્રો કોણ હતા તો ડિયર ક્રો માઉસ એન્ડ અ ટર્ટલ વેર ગુડ ફ્રેન્ડ્સ તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે વોઝ ધેર અ લેક ઇન ધ ફોરેસ્ટ જંગલમાં સરોવર હતું તો હા યસ દેર વોઝ અન ધોટ હુ કટ ધ નેટ જાડી કોણે કાપી ધ માઉસ તો શું આન્સર આવશે જગ્યાએ તમારે ધ માઉસ ધ નેટ વેર ડીયર હાઈડ ઇન હરણ હરણશીલે ક્યાં સંતાઈ ગયું તો ધ ડીયર હિડ ઇન ધ બુસ ઇન ધ એન્ડ ધીટી સિક્સ જોઈએ આપણે યુઝ ધ સેમ લેટર ટુ ટાઈમ્સ એન્ડ મેક અ વર્ડ એક જ અક્ષરનો લેટર તમારે બે વાર ઉપયોગ કરી અને શબ્દ બનાવવાનો છે તો ડી ડબલ ઇ આરડીયર એફ ડબલ્યુડી ફોર ટી આર ડબલ્યુ ટ્રી એલ ડબલ ઓ લોક એફ ઓ ડબલ એલ ઓ ડબલ્યુ ફોલો અને છેલ્લે છે એનઆઈ ડબલ બી એલ ઇ નિબલ એટલે કોતરી ખાવ આથી તમારે એકનો એક અક્ષર બે વાર લખી અને શબ્દ એનો બને બી એક્સરસાઇઝ જોઈએ